રવિ સિઝન શરૂ થતા ભાદરેક ડેમમાંથી સિંચાઈ માટે પાણી પહેલી નવેમ્બરથી આપવાનું હોય છે પરંતુ બે મહિના જેટલો સમય પસાર થઈ ગયો હોય ને હજુ પણ પિયતનું પાણી આપવાનું શરૂ કરવામાં નથી આવ્યું ભાદરેક ડેમમાંથી હજુ પિયત માટે પાણી નહીં છોડતા ધોરાજીના ફરેના ખેડૂતોએ સવારે કેનાલની અંદર ઉતરીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો ચાલુ વર્ષ ખેડૂત માટે તમામ રીતે મુશ્કેલી ભર્યું રહ્યું હવે જ્યારે રવિ સિઝન શરૂ થઈ છે ત્યારે રાજકોટ જિલ્લાના ધરાજી વિસ્તારના ફરેણી સહિતના ગામોના ખેડૂતો હેરાન થઈ રહેલા છે રવિ સિઝન શરૂ થતાં તેઓને ભાદર એક ડેમમાંથી સિંચાઈ માટે પાણી એક નવેમ્બરથી આપવાનું હોય છે પરંતુ બે મહિના જેટલો સમય પસાર થઈ ગયો હોય હજુ પણ પિયતનું પાણી આપવાનું શરૂ કરવામાં નથી આવ્યું ભાદરિક ડેમમાંથી હજુ પિયત માટે પાણી નહીં છોડતા ધોરાજીના ફરેણીના ખેડૂતોએ સવારે કેનાલની અંદર ઉતરીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને સાથે સાથે જલ્દીમાં જલ્દી પિયત માટે પાણી આપવામાં આવે તેવી માંગણીના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા આ તકે ધોરાજી ખેડૂતો અગ્રણી પંકજભાઈ હીરપરા અને વિઠ્ઠલભાઈ હીરપરા તથા આશીષભાઈ તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા બીજી તરફ ધોરાજીના ધારાસભ્ય લલિત વસૈયા દ્વારા મુખ્યમંત્રીને એક પત્ર લખીને સરકાર તાત્કાલિક રૂપે ભાદરિક ડેમમાંથી પિયત માટે પાણી છોડે તેવી રજૂઆત કરી હતી અને જો સરકાર ત્રણ દિવસની અંદર પાણી નહીં છોડે તો લલિત વસાયા ડેમ ઉપર જઈને જાતે ડેમમાંથી કેનાલમાં પાણી છોડી દેશે તેવી ધમકી પણ ઉચ્ચારી હતી વાદરીએ કે સૌરાષ્ટ્રનો સિંચાઈ માટેનો મોટો ડેમ છે અને અંદાજીત પંદર હજાર હેક્ટર જમીનમાં પિયત થાય છે ત્યારે સરકારના નિયમ મુજબ જો ઓછામાં ઓછી પાંચ હજાર હેક્ટરમાં પિયતની માંગણી કરવામાં આવે તો પિયત માટે ડેમમાંથી પાણી છોડવામાં આવે છે ને લઈને હજુ સરકાર દ્વારા પિયતના પાણી છોડવા માટે કોઈ યોગ્ય નિર્ણય કરવામાં નથી આવ્યો તેવો આધારભૂત માહિતી દ્વારા જાણવા મળેલ છે અત્યારે મારી સાથે બધા ખેડૂતો ઉપસ્થિત છે અમે અહીંયા ભાદર એક કેનાલની નહેર ઉપર ઊભા છીએ જે સૌરાષ્ટ્રનો મોટામાં મોટો સિંચાઈનો ડેમ છે કૃષિ યુનિવર્સિટીના ભલામણ મુજબ એકથી પાંચ નવેમ્બર સુધીમાં સિંચાઈ માટે ખેડૂતોને રવિપાક માટે પાણી મળવું જોઈએ આ વર્ષે કમોસમી વરસાદથી થોડું મોડું લેટ થયું છે પણ થોડું લેટને બદલે આજે બે જાન્યુઆરીની તારીખ હોવા છતાંય નેરમાંથી પાણી છૂટ્યું નથી ખેડૂતો પાણીનો ઇંતજાર કરી રહ્યા છે અધિકારીઓ સાથે સંપર્ક કરતા કાલે અધિકારીએ મને એવું જણાવ્યું કે ભાઈ છ હજાર હેક્ટરના ફોર્મ પૂરા થાય પછી જ કેનાલ છૂટશે અત્યારે છત્રીસો એક્ટરના જ ફોર્મ થયા છે ફોર્મ ન થવા માટેના કારણો પૂછતા તેને એમ કહ્યું હતું કે ભાઈ ખેડૂતો જે એ શા માટે ફોર્મ ભરતા નથી અમને ખબર નથી પણ હું મારા લેવલથી ખેડૂત તરીકે જાણું છું કે બે હજારની સાલમાં આ જ નેરની અંદર ભાદર એકમાં સત્તર હજાર હેક્ટરના ફોર્મ થયા હતા આ વખતે છત્રીસો એક્ટરના જ ફોર્મ થયા છે એનું કારણ સરકારની બે જવાબદાર ભરી નીતિ અને મોહમ્મદ તગલગ જેવા નિર્ણયો બે હજાર એકની સાલમાં સરકારે સિંચાઈમાં તોતિંગ ભાવ વધારો કર્યો કે જે કેબિનેટે ઠરાવ કરી સિંચાઈ ખાતાને દર વર્ષે પંદર ટકા આપવા ભાવ વધારો કરવાનો મંજૂરી આપી જેના પરિણામે અત્યારે બે હજાર ઓગણીસ વીસની અંદર જે જમીન ત્રણસો પચાસ રૂપિયામાં એક હેક્ટર પીતી હતી તે જમીન અત્યારે એક હેક્ટર પાવા માટે ખેડૂતને બે હજાર રૂપિયા જેવો ચાર્જ ભરવો પડે છે એની સામે ખેડૂતો વીજળીનું કનેક્શન ધરાવે જેના હોસ્પાવર આધારિત પાંચ હજાર રૂપિયા વાર્ષિક ભરવાના થાય છે તો ખેડૂતો બંને પૈસા નથી ભરી શકતા કારણ કે ખેતીમાં કંઈ સોનું પાકતું નથી તો આ પરિસ્થિતિને કારણે સિંચાઈના ફોર્મ નથી થતા પણ જે નાના ખેડૂતો જે નબળા છે જેમની પાસે કૂવો નથી સિંચાઈના બીજા કોઈ સાધનો નથી તેમને ફોર્મ ભરેલા છે તેમનું ખરેખર અહિત થાય છે અને અધિકારીઓને પૂછતા તેને એમ કીધું કે ભાઈ આ નીતિ વિશે એક નિર્ણય છે ગવર્મેન્ટ આમાં નિર્ણય લઈ શકે અમારી કોઈ આમાં સત્તા કે જવાબદારી નથી અને ધોરાજીથી માંડી અને રાજકોટ સુધી ડેપ્યુટીથી માંડી અને સુપ્રિન્ટેન્ડન્ટ સુધી બધી જ અધિકારીઓ ચાર્જમાં છે કોઈ કાયમી અધિકારી નથી જેના કારણે કોઈ જવાબદારી સ્વીકારી સરકારમાં રજૂઆત કરતા નથી બે જાન્યુઆરીએ પણ નેરમાં પાણી ન આવવાથી અમુક ગામોની અંદર પાણી ખૂટી ગયા છે દાખલા તરીકે જેતપુર તાલુકાનું પાંચપીપળા થાણા ગાલોર રેશમડી ગાલોર આ બધામાં અત્યારે કૂવામાં પાણી ખૂટી ગયા છે ખેડૂતોની મોલ મૂરજાય છે ધોરાજીમાં પણ જામખનોના રોડ ઉપર ડીવન કેનાલની અંદર આજુબાજુના વિસ્તારમાં ખેડૂતોને પાણી નથી ખેત કૂવામાં કે તેમના પાક પણ પાણી વગર મૂળ છે આ પરિસ્થિતિની અંદર સરકારે અને ધારાસભ્યોએ બીજા બધા પ્રશ્નો છોડી અને નીતિ એક વિષયક નિર્ણય કે ભાઈ સિંચાઈનું પાણી છે આ વર્ષે ખેડૂતોની પરિસ્થિતિ કપરી છે ચાર હજાર પાંચસોના આર્થિક પેકેજની સહાયની જરૂર નહોતી ખેડૂતને ખેડૂતોને આખા ગુજરાતમાં સિંચાઈ માટે મફત પાણી મળે તે વ્યવસ્થા કરવાની જરૂર હતી જેને બદલે સરકાર ખોટા નિર્ણયો લઈ ખેડૂતોને બોલાવી ચેક વિતરણ જેવા તૈફાઓ બંધ કરે અને સિંચાઈ માટેનું તાત્કાલિક પાણી ન ફોર્મ ફોમધ્યા હોય તો પણ મફત આપે પાણી અને તાત્કાલિક પાણી છૂટે તો ખેડૂતોને સારી ઉપજ મળે દેશનો આર્થિક વિકાસ થાય અર્થતંત્ર પણ મજબૂત થાય અને ખેડૂતોની હાલત સુધરે ધોરાજીની અંદર ભાદર એક કમાન્ડ એરિયામાં આવતી જે વિસ્તાર છે તેની અંદર પાણી જે છોડવાનું છે બે મહિના અત્યારે લેટ પાણી છોડ્યું છે ખેડૂતોને ઘઉંનું વાવેતર કરવું હોય તો ઘઉંનું વાવેતર અત્યારે તાત્કાલિક કરવું હોય તો થઈ શકે એમ નથી કારણ કે જેને ફોર્મ ભર્યા છે એની પાસે કોઈ સાધન મોટરો કે કૂવા કે દાર છે નહીં એવા લોકોએ જે ફોર્મ ભર્યા છે એને તાત્કાલિક પાણી સરકારે છોડી અને નીતિવિષયક નિર્ણયમાં લઈ અને તાત્કાલિક સમિતિ જે છે ધારાસભ્ય સંસદ સભ્યની એ સમિતિએ પણ તાત્કાલિક આની પડી આંદોલન કરવું પડે તો આંદોલન કરીને તાત્કાલિક પાણી છોડાવવું પડે એવું ખેડૂતોની આજરોજ માગણી છે ખેડૂતોને તાત્કાલિક સિંચાઈનું પાણી આપવું જોઈએ કેનાલ છોડીએ સૌરાષ્ટ્રના તમામ ખેડૂતો અત્યારે પાયમાલ થઈ જઈ રહ્યા છે અત્યારે ધારાસભ્યો અને સાંસદ સભ્યોની ની સમિતિ તાત્કાલિક સરકારમાં રજૂઆત કરીને અધિકારીઓને મળી અને તાત્કાલિક કેનાલ છોડવામાં આવે તેવી રજૂઆત છે અલ્પેશ ત્રિવેદી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ધારાજી